યાત્રાધામ દ્વારકામાં જીલણા એકાદશીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં આજે શ્રીજીના બાલ સ્વરૂપને પાલખીમાં બેસાડી નગરયાત્રા કરી પૌરાણિક કકલાસ કુંડે સ્નાન કરાવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ સુદ 11 રવિવારના દિવસે જીલણા એકાદશીના શુભ દિને દ્વારકાધીશ મંદિરેથી સાંજે 5 વાગ્યે ભગવાન શ્રી દ્વારકાધીશના બાલ સ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર આપી દ્વારકાના રાજ્ય માર્ગ મંદિર ચોક, નીલકંઠ ચોક, 3 બત્તી ચોક સહિત રાજમાર્ગો પર વાસ્તે ગાસ્તે નગરયાત્રા કાઢી શ્રીજીના બાલ સ્વરૂપને દ્વારકામાં આવેલ પવિત્ર કુંડ, જે કકલાસ કુંડ સૂર્ય કુંડ પણ કહે છે, જ્યાં ભગવાનને કકલ એટલે કે નોળિયા રૂપી નૃગ રાજાનો ઉદ્ધાર કરેલ, ત્યાં ભગવાનના બાલ સ્વરૂપને પૂજન અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું, તેમજ ઠાકોરજીના બાલ સ્વરૂપની આરતી ઉતારવામાં આવી હતી. આજના દિવસે જીલણા એકાદશી અને પવિત્રા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજરોજ ભગવાન નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. આ પાલખી યાત્રામાં પૂજારી પરિવાર તેમજ ભાવિકો જોડાયા હતા. દ્વારકાધીશ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી પરમાત્મા દ્વારકાધીશ મહારાજ આદિરાજ ગો બ્રાહ્મણપતિ પાલનું બાલ સ્વરૂપ, ગોપાલજી સ્વરૂપ આદિકાળથી આ કકલાસકુંડમાં અહીંયા સ્નાન કરવા આવે છે. આ કકલાસકુંડની કથા એમ છે કે એક સમયે નૃપ રાજા અને એને ચર્મરોગ થઈ ગયો હતો, ત્યારે ભગવાન એને આજ્ઞા કરી હતી કે આપ કકલાસકુંડમાં દ્વારકામાં જઈ સ્નાન કરશો તો આપનો સ્કિનનો જે કંઈ સમસ્યા હશે એ બધી સોલ્વ થઈ જશે. એ જ અર્થે આ કકલાસકુંડનું નિર્માણ થયું છે. આ કકલાસકુંડ આદિકાલથી દ્વારકામાં બિરાજમાન છે અને અહીંયા ગોપાલજીનું જે બાલ સ્વરૂપ છે ભગવાનનું, જે એ હરેક વર્ષ આદિકાલથી ભગવાનનું સ્વરૂપ જે છે એ અહીંયા સ્નાન કરવા આવે છે. અમારા આચાર્ય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની આજ્ઞાથી હર વર્ષે અમે ભગવાનને અહીં લઈ આવીએ છીએ. અહીંયા વિધિવત પૂજન થાય છે, અહીંયા એનું સ્નાન થાય છે અને વાતતા ગાતા ઠાકોરજીને પાછા એના સ્થાને આપણે પધરાવીએ છીએ. પવિત્ર એકાદશીના દિવસે આ પ્રસંગ થાય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે ખૂબ પવિત્ર કરીએ, આપણા મન વચન કર્મ બુદ્ધિ પરમાત્મામાં લાગેલા રહે એવી મારી પ્રાર્થના. જય ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.